છે નીચેના ઝોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। તો અહીંયા તમને આપેલું છે ગદ્યકૃતિ અને તેનો સંદર્ભ આપેલો છે। કેમ કે ભૂલી ગયા પછી વાયરસ ઇન્ફેક્શન છત્રી અને ડાંગવાનો અને તો એની અંદર મિત્રો અહીંયા કયા સંદર્ભમાંથી આ પાઠો લેવામાં આવેલા છે તે મિત્રો તમારે યોગ્ય ઓપ્શન પસંદ કરીને લખવાના છે। બની વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું છે રેસનો ઘોડો કૃતિમાં નીનાબહેન અને સંજયની સાથે હાંસ થઈ, અને બીજું છે ગરીબોનું શોષણ કરનાર ચોપડાઓનો રંગ કેવો હતો। નીચે આપેલા પ્રશ્નના મિત્રો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે, જેના મિત્રો છ ગુણ છે। તમને અહીંયા અથવામાં પણ એક પ્રશ્ન પૂછશે, જેમાં મિત્રો પહેલું છે જીવલો દાનતનો સૂદ હતો એમ તમે શા પરથી કહી શકો, બીજું છે ગીરમાળનો ધોધનું લેખક કરેલું વર્ણન તમારા શબ્દમાં કરો, ત્રીજો પ્રશ્ન છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે એ પ્રશ્ન ના આવડે તો, અથવામાં બીજો છે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે। તો આ રીતે મિત્રો તમારે કનો વિભાગ ક છે તેની અંદર આવશે। વિભાગનો ડની વાત કરીશું નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર મિત્રો ઉત્તર આપવાના છે। અહીંયા પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ રહેશે। પહેલું છે નરેનનું પાત્રલેખન ભૂલી ગયા પછી એકાંકીને આધારે તૈયાર કરો। પ્રશ્ન છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી, તો આની અંદર પણ મિત્રો તમે મેં આગળ વાત કરી કે આ જ્યારે પ્રશ્નોનો જવાબ લખો છો તેના પહેલાં સાહિત્ય કૃતિ સાહિત્યકાર કરતા અને સાહિત્ય પ્રકાર જો તમને આવડતો હોય સાચો તો લખી શકો છો, અને પછી પ્રશ્નોનો જવાબ લખશો તો તમને મિત્રો સારા ગુણ મળી શકશે।